नमस्कार विद्यार्थी मित्रों, हवे अत्यार सुधी आपणे रिविजन करावता था, गौतम सरे जे भणावेलुं छे एनुं आपणे रिविजन करावता, पण हवे तमारी एक्जाम नजीक आवे छे एटला माटे हवे आजथी आपणे नवुं चेप्टर चालू करवाना छीए। नवुं चेप्टर छे चेप्टर नंबर 6, रेखाओ अने ખૂણાઓ। छठ्ठो चेप्टर छे रेखाओ अने ખૂણાઓ, એકદમ સહેલું ચેપ્ટર છે। હવે આની અંદર રેખાઓ અને ખૂણાઓની અંદર શું કે રેખા કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, આ બધું તો તમારે આઠમા ધોરણની અંદર સાતમા ધોરણની અંદર આવી જ ગયું છે, છતાંય ફરી વખત એક વખત રેખા તો કે રેખા કોને કહેવાય, તો કે જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, રેખા એક અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ પણ વ્યાખ્યા હોતી નથી, પણ છતાં સમજવા માટે તો કે રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે બિંદુની જરૂર પડે। રેખા દોરવા માટે કેટલા બિંદુની જરૂર પડે, ઓછામાં ઓછા બે, બે બિંદુ હોય તો અહીંયા એ બિંદુ લઈ લો, અહીંયા આપણે બી બિંદુ લઈ લઈએ, તો આ બંનેને જોડો અને બંને સાઈડ અનંત સુધી અંતરે વિસ્તરેલી હોય તો આને આપણે રેખા કહીએ છીએ। એને રેખાને સંકેતમાં રેખ એબી અને ઉપર આવી રીતેનું નિશાન, રેખાને આવી રીતે સંકેતમાં આપણે દર્શાવ્યું। કોઈ પણ બે બિંદુ હોય તો બે બિંદુને પરસ્પર જોડો અનંત સુધી, ટૂંકમાં બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી હોય તો એને આપણે શું કહીશું, રેખા। કોઈ પણ બે બિંદુ હોય, ધારો કે એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, આ બેને જોડો, આધારો કે સી બિંદુ હોય, આ ડી બિંદુ હોય, તો આને આપણે શું કહી શકાય, તો કે રેખા સી। કોઈ પણ બે બિંદુ હોય, બે બિંદુને પરસ્પર જોડો એટલે એક રેખા બની જાય। રેખા બનાવવા માટે બે બિંદુ તો જરૂરી છે, ઓછામાં ઓછા બે તો હોવા જોઈએ, પછી ત્રણ બિંદુ પણ હોઈ શકે, આની અંદર રેખા પર પછી અસંખ્ય બિંદુ પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછા બે બિંદુની જરૂર પડે। હવે રેખાખંડ, તો કે રેખાખંડ કોને કહેવાય, તો કે બે અંત્ય બિંદુ, બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય। તો કે કોઈ પણ રેખા લઈ લો, ધારો કે આપણે આ રેખા લીધી હતી, રેખા એ અને બી આ બે બિંદુ આપેલા હતા, રેખા ઉપરના બે બિંદુ છે, તો હવે અહીંયા હું બે અંત્ય બિંદુ એટલે ફક્ત તમારે અંત્ય બિંદુ લેવાના છે, આખી રેખા લેવાની નથી, અંત્ય બિંદુ એટલે આ પહેલો અંત્ય બિંદુ એ થઈ જાય, બીજો અંત્ય બિંદુ બી થઈ જાય, એટલે જે રેખાના અંત્ય બિંદુ જ હોય એવા ભાગને રેખાખંડ કહેવાય, અને સંકેતની અંદર એબી અને ઉપર ખાલી લીટો રેખાખંડ એબી આ રીતે લખી શકાય। પછી રેખાખંડનું માપ હોય કદાચ, રેખાખંડનું માપ હોય તો રેખાખંડના માપને એબી વડે દર્શાવે, રેખાખંડનું માપ હોય તો રેખાખંડના માપને ફક્ત એબી વડે, એમાં પછી રેખાખંડ લખવાની જરૂર નથી, કે એની લંબાઈ છે તો એબી બરાબર, અહીંયા ધારો કે 5 લંબાઈનું રેખાખંડ છે તો એબી બરાબર 5 લખી શકાય, પણ રેખાખંડ મૂકવું હોય તો એબી ઉપર લીટો, ટૂંકમાં આખી રેખા છે એના અંત્ય બિંદુ ફક્ત લેવાના છે, બે અંત્ય બિંદુથી બનતા રેખાના ભાગને શું કહેવાય, રેખાખંડ કહેવાય। હવે કિરણ, તો કે કિરણ કોને કહેવાય, કિરણ એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગ, આખી રેખા આપેલી છે, બે રેખા આપેલી છે, એ અને બી એક રેખા આપેલી છે, એ બી રેખા, તો આમાં કીધું છે એક જ અંત્ય બિંદુ ધરાવતા, એક અંત્ય બિંદુ તો બહાર કાઢી નાખવાનું, ઉદાહરણ તરીકે આપણે આ અંત્ય બિંદુ કાઢી નાખીએ, આટલો અંત્ય બિંદુ કાઢી નાખીએ, આ જે બિંદુ એક જ અંત્ય બિંદુ ધરાવતા એક બાજુ અનંત સુધી હોય અને એક અંત્ય બિંદુ હોય, આને આપણે શું કહીશું, તો કે કિરણ, એને સંકેતમાં કિરણ એબી વડે દર્શાવો, એટલે કિરણને તમારે દર્શાવો એક જ અંત્ય બિંદુ હોય, મને તમે આ સાઈડનો અંત્ય બિંદુ પૂછો, કિરણ બી એ કહેવાય, ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી શરૂઆત થાય, અને ઉદ્ભવ બિંદુ એ તો આને કિરણ એ બી, આવી રીતે પણ હોઈ શકે, અહીંયા ધારો કે સી હોય, અહીંયા ડી હોય, તો આને આપણે કિરણ શું કહી શકાય, તો કે કિરણ સી ડી, અંત્ય બિંદુ પહેલા લખવાનું, પછી જે રેખા પર કિરણ પર બિંદુ છે પછી લખવાનું, એટલે સી ડી, એટલે આને કિરણ સીડી પણ કહી શકાય,
આ કિરણ ધ્રુવ રેખા રેખાખંડ કિરણ પછી જે સંરેખ બિંદુઓ તો સંરેખ બિંદુઓ કોને કહેવાય તો કે ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો ત્રણે ત્રણને કેવા બિંદુઓ કહેવાય સંરેખ તો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ ઉદાહરણ તરીકે અહીંયા ત્રણ બિંદુઓ છે A B અને C તો કે આ ત્રણે ત્રણ બિંદુ એક જ રેખા ઉપર આવેલા ત્રણે ત્રણ બિંદુ એક જ રેખા ઉપર છે ત્રણે ત્રણ બિંદુ તો ત્રણે ત્રણ બિંદુઓને કેવા બિંદુઓ કહેવાય તો કે સંરેખ બિંદુઓ પણ શરતમાં જો ત્રણે ત્રણ બિંદુઓ એક અને માત્ર એક જ રેખા ઉપર આવેલા હોય તો A B C ત્રણે બિંદુઓ કેવા બિંદુઓ થશે સંરેખ બિંદુઓ પછી જે આપણે અસંરેખ બિંદુઓ તો કે અસંરેખ બિંદુઓ કોને કહેવાય તો કે ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય આ ત્રણ કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય આ એક રેખા ઉપર ન આવેલા હોય તો આ ત્રણે બિંદુઓને અસંરેખ કહેવાય ઉદાહરણ તરીકે આ એક રેખા લઈએ એ અહીંયા લઈએ આપણે બી અહીંયા લઈએ સી આપણે અહીંયા લઈએ તો જુઓ આની અંદર ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે નહીં તો આને આપણે કેવા બિંદુઓ કહીએ તો કે એ બી સી કેવા બિંદુઓ થાય અસંરેખ છે અહીંયા આપણે લખી શકાય એ બી અને સી અસંરેખ બિંદુઓ છે કેમ કે એ બી અને સી ત્રણે એક રેખા ઉપર આવેલા છે ને જો એક જ રેખા ઉપર આવેલા હોય તો સંરેખ કહેવાય એક રેખા ઉપર ન આવેલા હોય તો એને કેવા બિંદુઓ કહેવાય અસંરેખ કહેવાય એટલે આ સંરેખ બિંદુઓ અને અસંરેખ બિંદુઓ બે ખૂણો હવે ખૂણો કોને કહેવાય તો કે એક જ ઉદ્ભવ બિંદુ એનું એક જ હોવું જોઈએ આપણે લઈએ ધારો કે અહીંયા આપણે એ બિંદુ લઈએ આ ઉદ્ભવ બિંદુ એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણ કિરણ કિરણનો મતલબ શું થાય એક જ અંત્ય બિંદુ હોય એવા રેખાના ભાગને શું કહેવાય કિરણ તો બે કિરણ હવે આમાંથી તમારે બે દોરવાના છે એ બે કેવા કિરણો દોરવાના છે ભિન્ન કિરણો એટલે અલગ અલગ કિરણો તમારે દોરવાના છે એકનું એક કિરણ એની ઉપર બીજું કિરણ દોરવાનું નથી કેમ કે અહીંયા વ્યાખ્યામાં સ્પષ્ટ કીધું છે કે બે ભિન્ન કિરણો હોવા જોઈએ તો કે એક જ ઉદ્ભવ બિંદુ તો ઉદ્ભવ બિંદુ આપણે કેવું લઈ લીધું કે બે ભિન્ન કિરણો લેવાના છે તો ભિન્ન કિરણો લઈએ ધારો કે આ એક કિરણ લઈ લઈએ આપણે એ કિરણ ઉપર બિંદુ આપણે શું લઈ લઈએ બી બીજું એક ભિન્ન કિરણ લેવાનું છે તો બીજું કિરણ લઈ લઈએ આપણે એને અહીંયા નામ આપીએ સી બે ભિન્ન કિરણો એક જ રેખામાં ન હોય એટલે બંને અલગ અલગ રેખામાં છે ત્યારે બે ભિન્ન કિરણોથી બનતી આકૃતિ આ બે ભિન્ન કિરણો છે જો બનતી આકૃતિ છે એના અંદરના ભાગને આ અંદરનો ભાગ જે આવ્યો એને આપણે ખૂણો કહેવાય એટલે એક ઉદ્ભવ છે અથવા તો બીજું બીજી રીતે ખૂણાની વ્યાખ્યા આપી હોય તો સામાન્ય અંત્ય બિંદુ વાળા તો આ બે નું અંત્ય બિંદુ કેવું છે એ સામાન્ય અંત્ય બિંદુ છે બે કિરણો ના ઉદ્ભવ છે એટલે બે કિરણ છે એનું અંત્ય બિંદુ સામાન્ય છે એના આકૃતિના અંદરનો ભાગ જે બને આપણે અંદરના ભાગને ખૂણો કહેવાય તો કે એ છે એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય આપણે એ જે નામ આપ્યું છે એને ખૂણાનું શું કહેવાય શિરોબિંદુ પછી એબી અને એસી એબી અને એસી એને અંતર્ગત ખૂણાની અંતર્ગત બાજુઓ છે ખૂણાને અંતર્ગત બાજુઓ કહેવાય AB અને AC ને એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય હવે આ ખૂણાને લખવું હોય તો ખૂણાને સંકેતની અંદર આવી રીતે ખૂણો જે હોય એને સંકેતમાં આવી રીતે આગળ નિશાની તમારે કરવી પડે અથવા તો આ ખૂણાને આપણે દર્શાવવું તો ખૂણો BAC ખૂણો BAC જે શિરોબિંદુ એ હંમેશા વચ્ચે જ આવે ખૂણાને BAC વડે દર્શાવી શકાય અથવા તો ખૂણો CAB વડે દર્શાવી શકાય CAB ટૂંકમાં જે અંત્ય બિંદુઓ છે અંત્ય બિંદુ હંમેશા વચ્ચે જ આવે B અહીંયા એ વચ્ચે છે અહીંયા એટલે આ ખૂણાને તમે અહીંયાથી ચાલુ કરો તો કે BAC દર્શાવી શકાય અહીંયાથી ચાલુ કરો તો
जो मेन साइड थी वांची शकर એટલે અહીંયા થી ચાલુ કરો તો BAC થાય અહીંયા થી ચાલુ કરો તો CAB એટલે એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય AB અને AC ને તેની અંતર્ગત બાજુઓ કહેવાય આ હતા ખૂણો કોને કહેવાય આટલું લખી લો પછી આપણે ખૂણાના પ્રકાર વિશે જોઈશું ખૂણાઓના પ્રકાર તો કે ખૂણાઓના પ્રકાર ઘણા બધા ખૂણાઓના પ્રકાર છે જેમાં લઘુ કોણ કાટ કોણ ગુરુ કોણ વિપરીત કોણ આ બધા સામાન્ય ખૂણાઓ કહેવાય કે ખૂણાઓના પ્રકારમાં સૌથી પહેલા તો કે આપણે લઘુ કોણ સૌથી પહેલા આપણે લઈએ લઘુ કોણ હવે લઘુ કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ 0 અંશ થી મોટું અને 90 અંશ થી નાનું એ પહેલા તમને આ ખ્યાલ હોવો જોઈએ આવી રીતે દોરો અહીંયા 0 થાય આટલો ખૂણો 90 અંશનો એટલે અહીંયા 90 અંશ આવે અહીંયા 180 અંશ આવે એટલે આ ખૂણો 0 થી 180 આવી રીતે લખી શકાય આ 90 નો છે 90 પ્લસ 90 એટલે 180 એટલે સૌથી પહેલા તો કે લઘુ કોણ તો લઘુ કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ અથવા તો ટૂંકમાં એને લખો તો 0 અંશ લેસ ધેન x લેસ ધેન 90 લેસ ધેન નો મતલબ આ બંનેની વચ્ચે લેસ ધેન નો મતલબ 0 કરતા મોટું છે અને 90 કરતા નાનું છે એટલે કોઈ પણ ખૂણો 0 અને 90 ની વચ્ચે હોય તો એ ખૂણાને આપણે લઘુ કોણ કહી શકીએ લઘુ ખૂણો અથવા તો લઘુ કોણ કહેવાય એટલે જે ખૂણાનું માપ તેવા ખૂણાને લઘુ કોણ કહેવાય એટલે જે ખૂણાનું માપ 0 અંશ થી મોટું હોવું જોઈએ 90 અંશ થી નાનું ઉદાહરણ તરીકે આવી રીતે હોય કોઈ પણ ખૂણો આપેલો x બરાબર આપણે 30 લઈ શકીએ કોઈ પણ ખૂણો 30 અંશ નો હોય કોઈ પણ ખૂણો 60 અંશ નો હોય 45 અંશ નો હોય આ જે બધા ખૂણા મળે આ બધા ખૂણા કેવા કહેવાય લઘુ કોણ ઉદાહરણ તરીકે જો અહીંયા દોરો આ કોઈ પણ અંત્ય બિંદુ ધારો કે અહીંયા આપણે ઓ લીધું આ કોઈ પણ બિંદુ એ લીધું હવે આ જે મળે અહીંયા મળશે આટલા 90 નો ખૂણો થાય આપણને એવું કીધું છે 0 કરતા મોટો હોય છે 90 કરતા હોય ઉદાહરણ તરીકે આ ખૂણો લઈ લઈએ ધારો કે આમાં 45 અંશ છે તો આનો મતલબ x બરાબર 45 અંશ આ જે ખૂણો બન્યો અહીંયા આપણે નામ B આપી દો તો જે ખૂણો બને ખૂણો AOB AOB બરાબર 45 અંશ અથવા તો આને BO એ પણ લખી શકાય એટલે જે ખૂણાનું માપ આ 0 નું ખૂણો કહેવાય અહીંયા તમે 0 0 આ કેટલાનું ખૂણો કહેવાય 90 અંશનો તો 0 અને 90 વચ્ચે ગમે એ ખૂણો બનાવો તો એ ખૂણાને હંમેશા કેવો ખૂણો કહેવાય તો કે લઘુ કોણ કહેવાય 0 થી 90 વચ્ચે હોવો જોઈએ હવે બીજું છે તો કે કાટકોણ કાટકોણ તો કે જે ખૂણાને 90 અંશ હોય પરફેક્ટ 90 અંશ જે ખૂણો 90 અંશ હોય તે ખૂણાને કેવો કહેવાય કાટકોણ કહેવાય ઉદાહરણ તરીકે જે ખૂણો પરફેક્ટ 90 અંશ નો હોય તેવા ખૂણાને કાટકોણ કહેવાય ફિક્સ 90 અંશ તો જોવો જોઈએ એનાથી વધારે નહીં એનાથી ઓછો નહીં અહીંયા આવી રીતે આપેલું હોય અહીંયા ઓ અહીંયા એ લઈ લો અહીંયા બી લઈ લો તો પરફેક્ટ 90 અંશ નો જોવો જોઈએ તો ખૂણો એ ઓ બી બરાબર 90 અંશ એટલે જે ખૂણો એક્ઝેક્ટ 90 અંશ નો હોય એને કેવો ખૂણો કહેવાય કાટકોણ કહેવાય હવે ગુરુ કોણ
એસી અંશ કરતા ઓછું ઓછું હોય તેવા ખૂણાને ભૂકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 કરતા વધારે હોવું જોઈએ, 180 કરતા કેવું હોવું જોઈએ, ઓછું હોય તેવા ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ. હવે આની અંદર ગુરુકોણ આ કોઈ પણ એક રેખા લીટી લઈ લો, ઓ આ એ આપણને ખ્યાલ છે વચ્ચે છે અહીંયા જે આવે છે આ 90 અંશનો થાય. તો હવે આપણને કીધું છે અહીંયા આવશે જે 180 અંશ થાય, એટલે અહીંયા કોઈ પણ એક અંત્ય બિંદુ લઈ લીધું આપણે, ઓ કિરણ હોય લાઈક રેખા દેખી આખી. હવે 90 અંશ કરતા વધારે 180 અહીંયાથી ચાલુ કરો તો અહીંયાથી અહીંયા સુધીનો અંતર આ કેટલાનો ખૂણો બનશે? તો કે 90 અંશનો. હવે અહીંયા કોઈ પણ તમે ખૂણો લ્યો કે જે 90 અંશ અને 180 અંશ આ બંનેની વચ્ચે આવે, એટલે આટલો જે ખૂણો બને અહીંયાથી અહીંયા સુધીનો આ જે ખૂણો બન્યો એ આને કેવો કહેવાય? ગુરુકોણ. કોઈ પણ ખૂણો લઈએ x બરાબર ધારો કે 135 અંશ, તો કે આ ખૂણો જે છે 135 અંશ 90 અને 180 વચ્ચે આવે, તો આ જે ખૂણો બને અહીંયા b લખી રાખો, ખૂણો AOB બરાબર 135 અંશ. તો આ જે ખૂણો બન્યો આ ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ કહેવાય. એટલે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણ કોને કહેવાય? તો કે 0 અને 90 વચ્ચે ખૂણો આપેલો હોય આની વચ્ચે એને લઘુકોણ કહેવાય. એક્ઝેક્ટ 90 ન હોય તો એને કાટકોણ કહેવાય. 90 થી 180 વચ્ચે જે ખૂણો આપેલો હોય એવા ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ. હવે છે વિપરીત કોણ અથવા તો પેલા સરળ કોણ લઈ લઈએ. ધારો કે સરળ કોણ, તો કે જે ખૂણાનો માપ બાદ કરતા કરો, એટલે આપણે શું જોઈએ છે? વિપરીત
300 અંશ તો આનો વિપરીત કોણ કેટલો થાય તો કે 300 અહીંયા થી અહીંયા સુધીનો જે ખૂણો બને એ ખૂણાનો વિપરીત કોણ કહેવાય એટલે વિપરીત કોણ હંમેશા 180 થી 360 ની વચ્ચે જ આવશે એટલે અહીંયા કોઈ પણ ખૂણો આપી દીધો ઉદાહરણ તરીકે કોઈ પણ ખૂણો આપી દીધો ખૂણો AOB 45 અંશ આપી દીધો હોય તો આનો વિપરીત કોણ જોતો હોય તો વિપરીત ખૂણો AOB બરાબર તમારે શું કરવાનું 360 અંશમાંથી જે ખૂણાનો વિપરીત ખૂણો જોતો એ ખૂણો તમારે બાદ કરી દેવાનો એટલે 360 માંથી 45 કાઢો એટલે 315 અંશ આનો વિપરીત કોણ થઈ જાય એટલે આ બધા ખૂણાના પ્રકાર છે એક પૂર્ણ કોણ પૂર્ણ કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનો માપ 360 હોય એટલે પૂર્ણ કોણ એટલે આખે આખો રાઉન્ડ મારે અહીંયાથી લઈ આખે આખો અહીંયાથી અહીંયા સુધીનો જે ખૂણો બનાવે 360 અંશનો એને પૂર્ણ કોણ કહેવાય એટલે આ બધા ખૂણાના પ્રકાર છે લખી લેજો જો આ બધા ખૂણા તમને વ્યવસ્થિત આવડતા છે તો તમારે 10મા ધોરણની અંદર 11મા ધોરણની અંદર 12મા ધોરણની અંદર કોઈ તકલીફ પડશે નહીં એટલે આ બેઝિક નોલેજ છે બેઝિક નોલેજ તમને વ્યવસ્થિત આવડવું જોઈએ એટલે વિડિયો વ્યવસ્થિત જોજો આની અંદર ફરી વખત રિવિઝન કરી લેવાનું લઘુ કોણ બની ગયો કાટકોણ ગુરુ કોણ સરળ કોણ વિપરીત કોણ આ બધા ખૂણાનું વ્યવસ્થિત તમે ધ્યાન રાખીને અભ્યાસ કરજો આ બધા છે સેવર આમાં એટલું બધું કઈ અઘરું નથી એટલે વ્યવસ્થિત આનો અભ્યાસ કરજો આ લખી ગયો આસન કોણ આસન કોણ કોને કહેવાય તો કે જો બે ખૂણાઓનો શિરોબિંદુ શિરોબિંદુ આપણે અહીંયા ઓ લીધું છે કોઈ પણ બે ખૂણા હોય એનું શિરોબિંદુ તો કે આ એનું શિરોબિંદુ થઈ ગયું ઓ શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ ઓસી ભુજ એટલે કોઈ પણ કિરણ લઈ લો એક કિરણ લઈ લો અહીંયા આપણે સી બિંદુ લઈ લીધું જો બે ખૂણાઓનો શિરોબિંદુ ઓ એક જ શિરોબિંદુ લીધું છે અને એક ભુજ લીધો આપણે ઓસી સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બે બાજુ અહીંયા આપણે કોઈએ એટલે ઓબી લઈશું અહીંયા સામાન્ય ન હોય એવી બાજુ ધારો કે અહીંયા આપણે એ લઈ લઈએ આ બીજી બાજુ લઈ લઈએ અહીંયા બી લઈ લઈએ તો જો ઓસી છે એ એક સામાન્ય છે સામાન્ય હોય સામાન્ય ન હોય તેવી બે બાજુ લીધી એક તો ઓએ લીધું અને બીજું ઓબી એ સામાન્ય ભુજ તો સામાન્ય ભુજ કયો થયો અહીંયા ઓસી થયો એની જુદી જુદી બાજુ આવે તો ધ્યાન રાખજો એક બાજુ એ નહીં ઓએ અલગ બાજુ હોવું જોઈએ તો ઓબી ની અલગ બાજુ હોવું જોઈએ બંને એકબીજાની જુદી જુદી બાજુએ હોવા જોઈએ બંને ઓએ ઓબી એક સાઈડ લેવાના નથી એટલે સામાન્ય ભુજ એક સામાન્ય શિરોબિંદુ ઓ લીધું એમાંથી આપણે એક ભુજ ઓસી જોયું હવે ઓએ ને ઓબી એવા લેવાના છે સામાન્ય ભુજની બે અલગ અલગ બાજુએ હોય ઓએ આ સાઈડ લીધો તો ઓબી અહીંયા અથવા તો ઓએ અહીંયા લેવો તો ઓબી તમારે અહીંયા લેવું પડે બંને જુદી જુદી બાજુએ આવેલા હોય તો આ બે જે ખૂણા ભિન્ન ક્યાં બે ખૂણા ભિન્ન તો કે ખૂણો એ ઓ સી અને બીજો ખૂણો કયો ભિન્નો તો કે બી ઓ સી એ ઓ સી અને ખૂણો સી ઓ બી લખો અથવા તો બી ઓ સી લખો જે લખો એ લખી શકાય બી ઓ સી આ બંને આસન કોણ કહેવાય એટલે આ બંને કેવા થાય આસન કોણ એક સામાન્ય ભુજ હોય બીજા બે ભુજ એવા લ્યો કે બે બાજુ લ્યો એ બી બે બિંદુ એવા લેવાના છે કે બે સામાન્ય ભુજની બંને અલગ અલગ જુદી જુદી સાઈડે હોય તો જે બે ખૂણા બને આ બંને ખૂણાઓને એક તો એઓસી અને બીજો બીઓસી આ બંનેને આસન કોણ કહેવાય તો હવે આખા ખૂણાને આપણે લખવું હોય તો ધારો કે ખૂણો એઓબી એટલે આખો ખૂણો છે એ ઓ બી તો આને આપણે લખો તો ખૂણો એ ઓ બી બરાબર આવી રીતે લખી શકાય પેલો કયો આસન કોણ હતો તો કે એ ઓ સી પ્લસ ખૂણો બી ઓ સી એટલે આને આવી રીતે પણ તમે લખી શકો બે આસન કોણ છે એનો આખો ખૂણો કયો થાય એ ઓ બી આખો ખૂણો છે તો એ ઓ સી પ્લસ બી ઓ સી આ બંને ખૂણાનો સરવાળો કરો એટલે આખો આસન કોણ તમને મળે
જે બંને ખૂણા મળ્યા એ બંને ખૂણાઓને આસન કોણ કહેવાય. જો ખાસ યાદ રાખજો, એક શિરોબિંદુ છે, એક સામાન્ય ભુજ. સામાન્ય ભુજ તો ભુજ એ આસે એ બિંદુ લીધું, આસે બી બિંદુ. તો AOC અને BOC આ બંને ખૂણા મળ્યા, બંને ખૂણાને આસન કોણ કહેવાય. એ લખો હોય તો આ રીતે લખી શકાય, AOC + BOC એટલે એના બરાબર આખો ખૂણો AOB લખી શકાય. હવે કોટિકોણ છે, કોટિકોણ તો હવે કોટિકોણ કોને કહેવાય કે જે બે ખૂણાઓનો સરવાળો, જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય, તો તે બંને ખૂણાઓને તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ થાય. માં જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય એ બંને એકબીજાના કોટિકોણ થાય. ઉદાહરણ તરીકે અહીંયા લઈ લઈએ, એ લઈ લો, અહીંયા બી, અહીંયા સી, વચ્ચે કોઈ પણ બિંદુ લઈ લો ડી. તો કે આ સાઈડ નું માપ છે ધારો કે 40 અંશ હોય ખૂણો, અહીંયા બી એ ડી, ખૂણો બી એ ડી બરાબર 40 અંશ. તો આખો ખૂણો કેટલાનો થાય? તો કે 90 અંશનો. આ સાઈડનો જે ખૂણો લીધો એ કેટલા અંશનો થાય? તો કે 50 અંશનો. તો ખૂણો CAB બરાબર 50 અંશ. તો હવે આ બંનેનો સરવાળો કરો, ખૂણો BAD + ખૂણો DAC. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરો, ખૂણો BAD + ખૂણો CAD. તો આ 40 અંશ તો + 50 અંશ, તો 40 અંશ પ્લસ 50 અંશ એટલે આનો મતલબ કેટલો થયો? 90 અંશ. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થયો? 90 અંશ. તો આ બંને ખૂણા છે એકબીજાના કોટિકોણ કહેવાય. ટૂંકમાં જે બે ખૂણા, કોઈ પણ બે ખૂણા હોય બંનેનો સરવાળો કરો, સરવાળો 90 અંશ થાય તો એ બંને એકબીજાના કોટિકોણ કહેવાય. તો એની અંદર સામાન્ય ગમે બે ખૂણા હોય એની અંદર તમારે એટલું યાદ રાખવાનું છે, જે બે ખૂણાનો સરવાળો, આ બે ખૂણા આપેલા, એક 40 અંશ એક 50 અંશ, બીજો ખૂણો લઈ લો ધારો કે એક 60 નો હોય તો બીજો 30 નો ખૂણો હોય, 60 ને 30 કેટલા થઈ ગયા? 90. એટલે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. પછી જે આપણે પૂરક કોણ, પૂરક કોણ, હવે પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓનો સરવાળો, જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થઈ જતો હોય, આમાં 90 અંશ હોય, કોટિકોણમાં કેટલા અંશ હોય? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ. પૂરક કોણની અંદર શું હોય? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો બે તે બે ખૂણાઓને પૂરક કોણ, પૂરક કોણ કહેવાય. ઉદાહરણ તરીકે આવી રીતે હોય, આ વચ્ચે 90 અંશ આવે, અહીંયા ધારો કે એ લઈ લઈએ, આ એક ખૂણો લઈ લઈએ, અહીંયા બી લઈ લો, અહીંયા સી લઈ લો, અહીંયા ડી આપો. તો હવે આ બે ખૂણાનો સરવાળો કરો, આ ધારો કે 45 અંશ હોય અને આ ધારો કે 135 અંશ હોય. તો હવે આ બંને ખૂણાનો સરવાળો કરો, આ વચ્ચે નો હતો તો ચાલે, 90 અંશ વચ્ચે જ આવે. હવે આ બંને ખૂણાનો સરવાળો કરો તો કે ખૂણો બી એ
કરો તો આ કેટલો થાય 180 અંશ તો બંનેનો સરવાળો 180 અંશ થઈ જતો હોય તો આનો મતલબ કે આ બંને ખૂણાઓ છે એ એકબીજાના કોટિકોણ કહેવાય એટલે ટૂંકમાં જે બે ખૂણાનો સરવાળો આમાં કેમ 90 અંશ હતો કોટિકોણમાં એવી રીતે પૂરકગણની અંદર જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તેવા બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય એટલે આ ખાસ જાણ્યા તો કોટિકોણ અને પૂરક કોણ આની તમારે એક્ઝામ્પલ ની અંદર દાખલાઓ ની અંદર વારંવાર આની જરૂર પડશે એકબીજાના પૂરક કોણ કોને કહેવાય આટલું લખી લો પછી આપણે રેખીય જોડના ખૂણાઓ અને અભિકોણ આ બે વિશે ચર્ચા કરીશું વિસ્તારથી એટલે આટલું લખી નાખો પૂરક કોણ કોને કહેવાય ઉદાહરણ તરીકે તમને આવી રીતે આપેલું હોય કે ધારો કે ઉદાહરણ તરીકે આવી એક આકૃતિ તમને આપેલી છે આવી એક આકૃતિ આપેલી છે અહીંયા સામાન્ય બિંદુ O આપેલું છે અહીંયા A અહીંયા B અહીંયા C આવી રીતે તમને આકૃતિ આપેલી છે અને અહીંયા આ ખૂણો તમને આપેલો છે 60 અંશનો તો આ ખૂણો તમારે ગોતવાનો છે આ ખૂણો 60 અંશનો આપેલો છે આ x તમારે ગોતવાનો છે તો આમાં x કઈ રીતે ગોતશો તો કે આ બંને તો એક આ સીધી લાઈન જ છે તો આ બંને ખૂણાઓ એકબીજાના કેવા ખૂણા કહેવાય પૂરક કોણ કહેવાય તો પૂરક કોણ હોય ત્યારે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 તો આ ખૂણો કેટલો થાય AOB ખૂણો AOB પ્લસ ખૂણો BOC બંનેનો સરવાળો કેટલો થાય જો આવી રીતે કમ્પ્લીટ આકૃતિ આપેલી હોય તો આમાં x તમારે ગોતવાનું છે તો AOB AOB આપેલા છે આપણે 60 અંશ પ્લસ BOC એના બરાબર આપણે શું હતું x બરાબર 180 અંશ તો 60 ઓલી સાઈડ જવાનું તો x બરાબર પ્લસ છે ઓલી સાઈડ જાય તો માઈનસ 180 અંશ માઈનસ 60 અંશ 180 માંથી 60 બાદ કરો એટલે 120 અંશ આપણને પૂરક કોણ મળી જાય એટલે આવી રીતે કોઈ પણ આકૃતિ આપેલી હોય એક ખૂણો આપેલો હોય બીજો ખૂણો ગોતવો હોય તો આપણે આવી રીતે પણ ગોતી શકો આટલું લખી નાખો